स्टूडेंट अगाउना लेक्चर में तमे मैनेजरियल इकोनॉमिक्स में सिलेबस विषयनी माहिती छे ई नंबर वन छे संचालक परिचय अगाउ छे पांच क्वेश्चन छे ई जेनी पीडीएफ छे तमने ग्रुप में छे ई सेंड करी देवामां आवशे। पछीनो जे छठो क्वेश्चन छे ए तमारो छे संचालकना मूलभूत ख्यालो। तो संचालकीय अर्थशास्त्र मूलभूत ख्यालो पांच समसीमांत नो ख्याल, बीजू छे वृद्धि नो ख्याल, त्रीजू छे समयगाळा नो ख्याल, चौथू छे वटाव नो ख्याल अने पांचमू छे वैकल्पिक खर्च नो ख्याल। तेमांथी समसीमांत नो ख्याल छे एना विषेनी चर्चा छे आजे आपणे करवाना छीए। तो समसीमांत नो जे ख्याल छे एनी व्याख्या, सौ प्रथम तो व्याख्या शुं कहे छे। तो आपणे जोयुं के संचालन में जो सौथी अगत्यनो अने सौथी महत्वनो अर्थशास्त्रनो ख्याल छे के समसीमांतनो ख्याल जे तमारे मोस्टली सात मार्क में पूछाय छे, गया वर्षे छे या सात मार्क में पूछायो हतो। तो समसीमांतनो ख्याल छे आपणे आजे शुरू करीए छीए, जेमां तमारो सौथी पहेला तो अर्थ शुं छे, तो के तमारे तमारा संचालकीय अर्थशास्त्रनो जे सौथी अगत्यनो ख्याल छे समसीमांतनो ख्याल एनी व्याख्या। तो के तमारी पासे आ सिद्धांत प्रमाणे दरेक वस्तुना वैकल्पिक उपयोग धरावता उत्पादनना साधनोनी पेढ़ीए विविध प्रवृत्तिओमां करी जोईए के जेथी दरेक प्रवृत्तिमां फाळवामां आવેલો છે એક સરખા પ્રમાણમાં મૂલ્યનો વધારો થાય। શું કહે છે કે તમારી પાસે ઉત્પાદનના મુખ્ય ચાર સાધનો જમીન મૂડી શ્રમ ને ભોજન, આ ચાર સાધનો છે એના તમારે એવી રીતે ઉપયોગમાં લેવાના કે એમાંથી તમને જે છેલ્લું ઉત્પાદનનું એકમ હોય, તમે શ્રમનું હોય, મૂડીનું હોય કે પછી નિયમનું હોય કે જમીનનું હોય, કોઈ પણ જે એક ઉત્પાદનનું સાધન છે એમાંથી જે છેલ્લે ઉત્પાદનનું જે સાધન હોય છેલ્લું એક હોય એમાંથી તમને જે મૂલ્ય મળવું જોઈએ કેવું મળવું જોઈએ, એક મળવું જોઈએ। એ માટે તમારી પાસે છે સૌથી પહેલા અમુક ધારણાઓ, ધારણાઓ એટલે કે તો કે ભાઈ જ્યારે આ ખ્યાલ અમલમાં આવે એ માટે અમુક પરિસ્થિતિ છે એ બજારમાં હોય, અમુક પરિસ્થિતિ અસ્તિત્વ ધરાવે તો તે આ ખ્યાલને તમે અમલમાં મૂકી શકો, નહીં આ ખ્યાલને અમલમાં મૂકી શકાય નહીં। તો એની ધારણા કઈ છે મેં તમને હમણાં બરાબર, તો એમાં પહેલું કે ઉત્પાદનના દરેક સાધનોની તમે ઉત્પાદકતા માપી શકતા હોવા જોઈએ, એટલે કે તમે બધું મૂલ્ય કંઈક એનું મૂલ્ય છે એ નક્કી કરી શકતા હોવા જોઈએ। જેમ કે જમીન હોય તો જમીનનું મૂલ્ય છે એ હોવું જોઈએ અને હોય છે, ઉત્પાદન માટે જમીન ઉપયોગમાં લ્યો તો એનું માપી શકો બરાબર, એના ઉપર જે ભાડું ભરવાનું હોય એ બધું શું કહેવાય એનું મૂલ્ય બરાબર। તો જમીન તો કે ઉત્પાદનનું સૌથી પહેલું છે સાધન હોય, કદાચ જમીન ઉપયોગમાં લેતા હો ઉત્પાદનના સાધન તરીકે તો એનું મૂલ્ય પણ તમે માપો। દાખલા તરીકે તમે કોઈ જમીન છે એ ભાડે રાખો, તમે એનું મૂલ્ય તો માપી શકો તમે કેટલું દર મહિને ભાડું આપો છો। પછી મૂડી છે તો મૂડી ઉપર તમે ધંધામાં કેટલી મૂડી લાવો છો, ક્યાંથી લાવો છો એ બધું તમે નક્કી કરી શકો છો બરાબર। પછી શ્રમ, કે ભાઈ શ્રમ એટલે શું છે કે જે ધંધામાં કામ કરે છે તો એક શ્રમનું મૂલ્ય પણ માપી શકાય, કારણ કે દર મહિને તમને તમારે શું ચૂકવવું પડે છે પૈસા, માલિક મજૂર હોય એને તમે પૈસા આપો તો એ કામ કરે, મજૂરને પૈસા ન આપો તો એ કંઈ કામ કરે નહીં, એટલે એનું માપી જ શકાય છે। અને નિયોજક, નિયોજક એટલે શું તો કે આ બધાનું મેનેજમેન્ટ કરનાર વ્યક્તિ હોય એને તમે દર મહિને શું આપો છો સેલેરી આપો છો, તો એ કંઈ મફતમાં જ કામ કરતો નથી। તો ઉત્પાદનના સૌથી ધારણા એ કહેવા માગે છે કે ઉત્પાદનના જેટલા સાધનો છે એ બધાનું તમે શું માપી શકતા હોવા જોઈએ, સીમાંત ઉત્પાદકતા છે એ માપી હોવા જોઈએ। બીજું એવું કીધું છે ઉત્પાદનમાં ઘટતું વળતર અમલમાં આવે છે, જેમ જેમ ઉત્પાદન પ્રક્રિયામાં સાધનો પ્રમાણ વધતું જાય એમ એના ઉત્પાદનનું પ્રમાણ છે એનું, જે પ્રક્રિયામાં તમે જેટલા સાધનો તો એમ એની જે મળતું વળતર છે એ શું થાય છે ઘટતું જાય છે આ સિદ્ધાંત પ્રમાણે। હવે આગળ જે છે સ્કેડ્યુઅલ આવશે આપણે ટેબલ જોશું આખું, એ ટેબલમાં તમને ખબર પડશે કે જેમ જેમ ઉત્પાદનના સાધનો વધતા જાય એમ એમ એનું જે મૂલ્ય છે આપણને મળે છે એ શું થાય છે ઘટતું જાય છે, આ ધારણા છે બરાબર। ત્રીજું એવું કીધું છે કે બધા છે ગતિશીલ, ગતિશીલ એટલે શું તો કે તમે એને ફેરવી શકો, ઉત્પાદન આશ્રમ ફોર એક્ઝામ્પલ કે શ્રમ એક શ્રમિક છે એ બધા શ્રમિક પેલા કામ કરે છે, કદાચ એ થાય કે આ એ પ્રવૃત્તિમાં જે ઉત્પાદકતા મળે છે 16 બરાબર છે, આમાં શ્રમિક છે એ 2 છે ત્યારે ઉત્પાદકતા મૂલ્ય 16 મળે છે, અહીંયા 14 મળે છે અને અહીંયા 12 મળે છે। એવું કહી શકીએ કે ગતિશીલ એટલે શું ફરવું,
કે આ શ્રમિક છે એને ભલે આ વૃત્તિમાં કામ કરતો હોય, પેલી પ્રવૃત્તિ કરતો હોય, પણ વૃત્તિમાં એનું પેલી પ્રવૃત્તિનું કામ થઈ જાય પછી તમે બીજી પ્રવૃત્તિમાં તે ટ્રાન્સફર કરી શકો, તમે ફેરવી શકો છો, કોઈ એક જગ્યાએ સ્થિર રાખી શકતા. શ્રમ કેવું છે? ગતિશીલ છે, ફરે છે. એક પ્રવૃત્તિમાં એનું ઉત્પાદન થઈ જાય તો બીજી પ્રવૃત્તિમાં આપણે એને કામે લગાડી શકીએ છીએ. ચોથું આપણને એવું કીધું, ભવિષ્ય જો આવક ભવિષ્યમાં મળતી હોય તો વટાવ ના વર્તમાન, એટલે શું કે ઉત્પાદન માટે જે ભવિષ્યમાં તમને આવક મળવાની એની ગણતરી તમે અત્યારથી જ એવી કરો કે વટાવને જે કંઈ પણ ડિસ્કાઉન્ટની તમને મળવાનું છે પહેલેથી તમે બાદ કરી નાખો, પછી તમને જે આવક મળી ચોખ્ખી વર્તમાન આવક થાય. આ મુખ્ય એની ચાર શું ધારણાઓ છે. ચોથી ધારણાઓ ફરી વખત સમજાવું છું કે તમને એવું કીધું છે ભવિષ્યમાં તમને જેટલી આવક થવાની છે એ આવકની ગણતરી તમારે એવી રીતે કરવાની છે કે એમાંથી તમારે પહેલેથી જ વટાવ બાદ કરી નાખવાનો. તમને જે કાંઈ પણ ડિસ્કાઉન્ટ કે જે કાંઈ પણ ખર્ચ વટાવ, એટલે કે એવું કાંઈ નહીં કે તમે ટકાવારીમાં જેમ વટાવ આપો એ જ વટાવ બાદ કરવો, વટાવો એવું નથી. ઉત્પાદનમાં એવા દરેક પ્રકારના ખર્ચ કે તમને અગાઉથી ખ્યાલ છે આ ખર્ચ બાદ થવાના છે તમારી આવકમાં પહેલેથી બાદ કરી નાખો, જેથી એનું સાચું મૂલ્ય મળે કે ભવિષ્યમાં તમને કેટલી આવક થશે. ધારણાઓ હવે આપણે ઉદાહરણ દ્વારા સમજૂતી, તો ઉદાહરણ દ્વારા સમજૂતી છે એમાં સૌથી પહેલા પરિસ્થિતિ એવી આવશે કે સમસીમાંતનો ખ્યાલ અમલ ન હોય ત્યારે તમારી પેઢીમાં કેવી પરિસ્થિતિ હોય અને એબીસી. હવે એના માટે તમને એ એબીસી પ્રવૃત્તિ આપી હશે. કોઈ પણ એક પેઢીમાં કંપની છે એ એબીસી પ્રવૃત્તિ કરે છે અને એના માટે નીચે તમે એક કોષ્ટક જોજો જેમાં સીમાંત ઉત્પાદકતા એ બી અને સી ત્રણેયની સીમાંત ઉત્પાદકતાવાળું એક ટેબલ છે એ આપેલું છે, જેમાં સૌથી પહેલાં કીધું છે તો કે સૌથી પહેલાં એવું કીધું છે કે તમે સમસીમાંતનો ખ્યાલ અમલમાં નથી મૂકતા, એમનામ પેઢી ઉત્પાદન કરતી હોય ત્યારે એને કેટલા પ્રકારની કેવી આવક થાય છે, સમસીમાંતનો ખ્યાલ અમલમાં મૂક્યા પહેલાંની પરિસ્થિતિ. એમાં એવું કે છે કે ધારો કે કોઈ એક પેઢી છે એ બી સી એમ ત્રણ પ્રવૃત્તિ છે, એટલે કે તમારે નીચે જોજો તમે ટેબલ આપેલું છે એ બી સી પ્રવૃત્તિ કરે છે અને એના માટેની માહિતી છે એ તમને આપેલી છે. હવે એમાં એવું કીધું છે કે આ ત્રણ પ્રવૃત્તિઓ પેઢી જાવે છે તો એની પાસે કેટલા શ્રમિકો છે? 15 શ્રમિકો છે પણ અહીંયા ગણતરી માત્ર કેટલાની આપી છે? 8ની આપેલી છે. ટેબલમાં માત્ર 8 શ્રમિકોની ગણતરી આપેલી છે પણ પેઢી પાસે 15 શ્રમિકો છે, પણ પેઢી ખાલી અત્યારે ઉત્પાદનની પ્રક્રિયામાં માત્ર 8 શ્રમિકોને જ વાપરે છે, 15એ 15ને વાપરતી નથી. એટલે જોજો હવે જોઈએ આપણે કે પ્રવૃત્તિ પેઢી ચલાવે છે તો સંચાલકો પાસે ત્રણેય પ્રવૃત્તિમાં શ્રમની ફાળવણી કેવી રીતે કરવી, કેમ કરવી એનો એને સૌથી મોટો પ્રશ્ન છે. એટલે સંચાલક સમક્ષ આ ત્રણેય પ્રવૃત્તિમાં શ્રમિકોને કેટલા પ્રમાણમાં ફાળવણી કરવી ઊભો થાય છે જેનો ઉકેલ સમસીમાંતનો ખ્યાલ. તો આપણે હવે છે ને એ જોવાનું છે ટેબલ. તો ટેબલમાં સૌથી પહેલા તમને એવું કીધું છે કે પહેલો શ્રમિક છે પ્રવૃત્તિ સીમાંત ઉત્પાદકતા 18, પ્રવૃત્તિ બીમાં 16, પ્રવૃત્તિ સીમાં 14. પછી જેમ જેમ શ્રમિક વધતા જાય છે એમ સીમાંત ઉત્પાદકતા શું પ્રવૃત્તિ પ્રમાણે ઘટતી જાય છે. કેવી રીતે ઘટતી જાય? તો કે પહેલા તમે એક શ્રમિક છે એ બધી જ પ્રવૃત્તિમાં કામ કરતો હોય તો આ એક શ્રમિક છે એ પ્રવૃત્તિમાં 18% મૂલ્ય પ્રમાણે કામ કરે છે, 18 મૂલ્ય પ્રમાણે કામ કરે છે. અહીંયા 16 મૂલ્ય પ્રમાણે કામ કરે છે અને અહીંયા 14 મૂલ્ય પ્રમાણે કામ કરે છે. ઉપરાંત જેમ જેમ શ્રમિક જાય છે એમ એની સીમાંત ઘટતી જાય છે. બીજી પહેલી જ્યારે શ્રમિક એકમાંથી બે થાય ત્યારે તમારું જે સીમાંત ઉત્પાદકતા છે એ 16 છે એ પ્રવૃત્તિમાં, બી પ્રવૃત્તિમાં 14 છે અને સી પ્રવૃત્તિમાં 12 છે. તમારે 5 શ્રમિકો સુધી છે સીમાંત ઉત્પાદકતા ધ્યાનમાં લેવાની છે અત્યારે. તો જેમ જેમ શ્રમિકો વધતા જાય છે એમ એ બી અને સી ત્રણેયમાં સીમાંત ઉત્પાદકતા શું થાય છે? ઘટ. માટે હવે આપણે એ જોવાનું છે કે 5 શ્રમિકો જો કંપની પોતાને ઉત્પાદનમાં લેતી હોય કામ માટે તો એ 5 શ્રમિકોની કુલ ઉત્પાદકતા એ બી અને સી પ્રવૃત્તિમાંથી કેટલી થાય? તો 5એ 5 શ્રમિકો. હવે જુઓ, ધારો કે સમસીમાંતનો ખ્યાલ આપણે ધ્યાનમાં લીધા વિના કોઈ પણ પેઢીમાં આપણે શ્રમિકોની ફાળવણી કરીએ તો કેવી રીતની હોય? તો કે પહેલાં 5 શ્રમિકોની ફાળવણી તમારે કરવાની
છે. પહેલા પહેલા પાંચ શ્રમિકોની ફાળવણી કરો એટલે તમને ખબર પડશે કે પહેલી પ્રવૃત્તિમાંથી જે પાંચ શ્રમિકો છે એ લીધા પછી તમારું કુલ મૂલ્ય કેટલું આવ્યું પહેલી પ્રવૃત્તિમાં, એટલે 18 + 16 + 14 + 12 કેટલું આવ્યું? 70 રૂપિયા. બીજી પ્રવૃત્તિમાં સમસીમતનો ખ્યાલ આપણે ઉપયોગ અત્યારે નથી લીધો અને પાંચ શ્રમિકોને આપણે ધંધામાં લીધા છે કામમાં, તો બીજી પ્રવૃત્તિમાં પાંચ શ્રમિકોનું સીમાંત કેટલું આવ્યું? 16 + 14 + 12 + 10 + 8 એટલે કેટલું આવ્યું? 60. બરાબર. અને ત્રીજી પ્રવૃત્તિમાં સમસીમાંતનો નથી લીધો ત્યારે સી પ્રવૃત્તિનું ઉત્પાદન આવ્યું 14 + 12 + 10 + 8 + 6 એટલે કે 50. હવે સમસીમાંતનો ખ્યાલ આપણને શું કહે છે? કે તમે જે ઉત્પાદનનું એકમ ઉપયોગમાં લ્યો ત્યાં તમે છેલ્લું એકમ ઉત્પાદન ત્યાં તમારું ઉત્પાદકતા મૂલ્ય કેવું આવવું જોઈએ? એક સરખું આવવું જોઈએ એવું આપણને સમસીમાંતનો ખ્યાલ કહે છે. પણ અહીંયા જુઓ તમે, આપણે પાંચ શ્રમિકો ઉત્પાદનમાં લીધા પણ આપણને કાંઈ એક સરખું ઉત્પાદકતા મૂલ્ય મળ્યું? કેમ? પહેલી પ્રવૃત્તિમાંથી આપણને 70 કુલ ઉત્પાદકતા મૂલ્ય મળ્યું, બીજી પ્રવૃત્તિમાંથી આપણને 60 મળ્યું, ત્રીજી પ્રવૃત્તિમાંથી આપણને 50 મળ્યું. શું કામ? તો કે હજી આપણે સમસીમાંતનો ખ્યાલ ઉપયોગમાં લીધો નથી. ઉપયોગમાં નથી લીધો એટલા માટે આપણને એક સમાન મૂલ્ય છેલ્લા શ્રમના એકમમાંથી મળતું નથી. એની વ્યાખ્યા જ આપણને એમ કહે છે કે છેલ્લો જે એકમ જોઈએ એમાંથી તમને એક સમાન મૂલ્ય મળવું જોઈએ. અહીંયા તમને એ મળતું નથી. એનું કારણ શું છે? તો કે સમસીમાંતનો ખ્યાલ ઉપયોગમાં આપણે લીધો નથી. હવે તમારું જો એ, બી અને સી ત્રણેય પ્રવૃત્તિનું કુલ મૂલ્ય તમે ગોતો તો કેટલું આવે? 180 રૂપિયા. બરાબર. કુલ મૂલ્ય કેટલું આવે છે? 70 + 60 + 50 કુલ મૂલ્ય કેટલું આવે? 180 રૂપિયા આવે. તો હવે આપણે એમ જોવાનું છે, પહેલી પરિસ્થિતિ આપણે જોઈ લીધી કે જ્યારે આપણે ત્રણેય પ્રવૃત્તિમાં પાંચ શ્રમિકોને ઉપયોગમાં લઈએ છીએ, સમસીમાંતનો ખ્યાલ અમલમાં મૂકતા નથી, ત્યારે આપણને ત્રણેય પ્રવૃત્તિમાંથી મળતું મૂલ્ય છેલ્લા એકમ માટેનું સમાન છે નહીં, અથવા તો એકમ માટેનું મૂલ્ય સમાન નથી, એમાંય ફેરફાર છે. હવે જો કઈ રીતે છેલ્લા એકમનું મૂલ્ય જોઈએ તો 10 પ્રવૃત્તિ એમાં કેટલું છે? 10 છે. પ્રવૃત્તિ બીમાં કેટલું છે? 8. પ્રવૃત્તિ સીમાં કેટલું છે? 6. એટલે કે ઉત્પાદનનો જે એકમ હોય એમાં તમે જોઈ શકો છો પાંચમામાં કે 5, 10, 8 અને 6 એવું મૂલ્ય આપણને મળે. એટલા એકમનું મૂલ્ય એક સરખું નથી. કુલ ઉત્પાદકતા મૂલ્ય તમે જોવા જાઓ તો કુલ ઉત્પાદકતા મૂલ્ય સરખું નથી. કુલ ઉત્પાદકતા મૂલ્ય એટલે કયું થાય? 70, 60 અને 50. ઈ સરખા નથી. ઈ સરખા હોય તો આપણે સમસીમાંતનો ખ્યાલ છે અમલમાં મૂક્યો એવું કેમ? તો હવે આપણે એ જોવાનું છે કે જ્યારે સમસીમાંતનો ખ્યાલ આપણે ઉપયોગમાં મૂકીએ ત્યારે આપણને ઉત્પાદકતા મૂલ્ય કેવી રીતે સરખું મળે છે. તો હવે આપણે સમસીમાંતનો ખ્યાલ છે અમલમાં મૂકીએ તો આપણને ત્રણેય પ્રવૃત્તિમાંથી જે ઉત્પાદકતા મૂલ્ય મળે છે એ આપણને એક સરખું છે એ મળશે. કેવી રીતે? તો કે હવે આપણે જોઈએ કે ત્રણેય ઉપરોક્ત ત્રણેય પ્રવૃત્તિમાં સમસીમાંતના ખ્યાલ મુજબ શ્રમિકોની ફાળવણી કરવી હોય તો દરેક પ્રવૃત્તિમાં શ્રમનું સીમાંત મૂલ્ય એક સરખું કરવું જોઈએ. પહેલાં તો એણે શું કીધું કે સમસીમાંતનો ખ્યાલ આપણને એવું કહે છે કે છેલ્લા એકમમાંથી તમને જે કાંઈ પણ મૂલ્ય મળે એ દરેક પ્રવૃત્તિ માટે કેવું મળવું જોઈએ? એક સરખું મળવું જોઈએ. અને એ ક્યારે એક સરખું મળે? તો કે ભાઈ તમે એ પ્રમાણે શ્રમની વહેંચણી કરો દરેક પ્રવૃત્તિમાં. તો એટલે કે જુઓ, એટલે કે શું કહે છે કે એટલે કે સી પ્રવૃત્તિનું સીમાંત ઉત્પાદકતા મૂલ્ય સૌથી ઓછું છે. હવે આપણે જુઓ, અહીંયા જોયું હતું, અહીંયા તમને ઉપર અગાઉ આપણે જોયું કે એ, બી અને સી, તો આ સી પ્રવૃત્તિ છે એનું કુલ સીમાંત ઉત્પાદકતા મૂલ્ય છે એ શું છે? સૌથી ઓછું છે, 50 છે, સૌથી ઓછું એનું મૂલ્ય છે. તો ત્યાં આપણે શું કરવું પડે? તો કે ભાઈ ત્યાં આપણે ઉત્પાદકતા મૂલ્ય છે એ વધારવું પડે. ત્યાં આપણે ઉત્પાદકતા મૂલ્ય વધારીએ તો બધી જ પ્રવૃત્તિમાં બેલેન્સ છે એ જળવાઈ જાય, એટલે જેના માટે શ્રમિકોનું પ્રમાણ ઘટાડવું જોઈએ. તેથી સી પ્રવૃત્તિમાંથી એક શ્રમિકને દૂર કરવો જોઈએ અને એ પ્રવૃત્તિમાં સીમાંત ઉત્પાદકતા સૌથી વધારે છે ત્યાં સીમાંત ઉત્પાદકતા મૂલ્ય ઘટાડવું જોઈએ અને સી પ્રવૃત્તિમાં એ પ્રવૃત્તિના શ્રમિકને કામ આપવું જોઈએ. એટલે શું કહે છે કે જે શ્રમિકો સી પ્રવૃત્તિમાં કામ કરે છે એ શ્રમિકોની જે સંખ્યા છે એને આપણે એક શ્રમિકને ત્યાંથી દૂર કરવો જોઈએ અને એને એ પ્રવૃત્તિ જે છે
दूर न करवो जोईए। उत्पादकता मूल्यनुं प्रमाण वधारवा माटे ત્યાં એ પ્રવૃત્તિમાં ઉત્પાદકતા મૂલ્ય છે એ સૌથી વધારે છે, એટલે આપણે અગાઉ આપણે જોયું કે એ પ્રવૃત્તિનું કુલ ઉત્પાદકતા મૂલ્ય છે એ કેટલું છે, 70 છે, બરાબર। તો ત્યાં સૌથી વધારે શ્રમિકોનું પ્રમાણ છે એ તમે કહી શકો। તો ત્યાં જે શ્રમિક છે એ શ્રમિકને આપણે જો સી પ્રવૃત્તિમાં મૂકી દઈએ, એ પ્રવૃત્તિમાં સૌથી વધુ ઉત્પાદકતા મૂલ્ય છે, અને એ પ્રવૃત્તિના જે શ્રમિક છે એને આપણે સી પ્રવૃત્તિમાં કામે લગાડી દઈએ, તો આપણને ત્રણેય પ્રવૃત્તિ માટેનું છેલ્લા એકમનું ઉત્પાદકતા મૂલ્ય છે શું થાય, વધી જાય, બરાબર। એટલે ઉપરોક્ત ગણતરી મુજબ એ પ્રવૃત્તિમાં ફાળવવામાં આવેલા 6 શ્રમિકો દ્વારા કુલ ઉત્પાદકતા મૂલ્ય એટલે કે 18+16+14+12+10+8 એટલે કે 78નું ઉત્પાદકતા મૂલ્ય પ્રાપ્ત થાય। એટલે કે તમે હવે પહેલાં તમે 5 શ્રમિકની ગણતરી કરતા હતા, હવે તમારે 6 શ્રમિકની ગણતરી કરવાની છે। આ 6 શ્રમિક છે, 6 શ્રમિકનું કુલ ઉત્પાદકતા મૂલ્ય સીમાંત ઉત્પાદકતાનો જે ખ્યાલ છે એ અમલમાં આપણે મૂકીએ તો 6 શ્રમિકોનું જે ઉત્પાદકતા મૂલ્ય છે એટલે કે 18+16+14+12+10+8 અમલમાં મૂકીએ તો આપણને 78 મળે છે, બરાબર। પછી હવે તમારે કેવી રીતે જોવાનું છે કે જ્યાં જ્યાં છેલ્લો એકમ એક સરખો આવતો હોય સીમાંત ઉત્પાદકતાનું મૂલ્ય એક સરખું કરવા માટે, હવે તમારે શ્રમિકોની સંખ્યા છે શ્રમનું પ્રમાણ છે એ ઘટાડતા જવાનું છે। દરેક પ્રવૃત્તિમાં તમે જે શ્રમ વાપરો છો, શ્રમના એકમો વાપરો છો એ બી સી પ્રવૃત્તિમાં, ત્યાં શ્રમનું પ્રમાણ છે એ ઘટાડતા જવાનું છે, એટલે કે સીમાંત ઉત્પાદકતા જે છે એ ઓવરઓલ છે એક સરખું એકમ છેલ્લા એકમ માટે આવે। એટલે કે જુઓ અહીંયા જે 6 શ્રમિકો તમે લ્યો છો, તમારું સીમાંત ઉત્પાદકતા મૂલ્ય છેલ્લી પ્રવૃત્તિ માટેનું છેલ્લા એકમ માટેનું 8 છે। હવે તમારે બી પ્રવૃત્તિમાં પણ એક શ્રમિકને ઘટાડવાનો છે, એટલે કે તમારે બી પ્રવૃત્તિમાં 5 શ્રમિકોને લેવાના છે અને છેલ્લું ઉત્પાદકતા મૂલ્ય જે છે એ 8 આવે છે। ઇન શોર્ટ તમારું જે છેલ્લું ઉત્પાદકતાનું મૂલ્ય છે એ તમારે ઘટાડ એ તમારે એક સમાન જોઈતું હોય તો દરેક પ્રવૃત્તિમાંથી સમસીમાંતનો ખ્યાલ અમલમાં મૂક્યા પછી દરેક શ્રમિકોમાંથી એક શ્રમિકનું પ્રમાણ છે શું કરવાનું છે, ઘટાડતા જવાનું છે। અને આવી રીતે ક્રોસમાં છેલ્લું ઉત્પાદકતા મૂલ્ય 8-8 આવે બધામાં, એવી રીતે એની ગણતરી છે કરવાની છે। તો આપણે જોઈએ કે સમસીમાંતનો ખ્યાલ અમલમાં મૂકતા પ્રવૃત્તિ એમાંથી તમે કુલ ઉત્પાદકતા મૂલ્ય જોવા જાઓ તો તમારે કુલ ઉત્પાદકતા મૂલ્ય જે છે એ પહેલી પ્રેરિત પ્રવૃત્તિ હોય એમાં દરેક ઉત્પાદકતા મૂલ્યમાં 6 શ્રમિકો સુધીનો સરવાળો તમારે કરવાનો, એટલે કે 18+16+14+12+10+8। એવી જ રીતે પ્રવૃત્તિ બીમાં તમારે 5 શ્રમિકો છે, દરેક પ્રવૃત્તિમાંથી એક શ્રમ ઘટાડો એટલે અહીંયા 5 શ્રમિકોનો સરવાળો કરવાનો, એટલે કે 16+14+12+10+8 જેટલું આવે એ 8, એટલા માટે કારણ કે અહીંયા તમને છેલ્લું જે શ્રમનું જે મૂલ્ય છે એ એક સરખું મેળવવાનું છે એટલા માટે। અને ત્રીજી પ્રવૃત્તિ છે પ્રવૃત્તિ સી, એમાં તમારે 4 શ્રમિકોનું ઉત્પાદન છે, 4 શ્રમિકો છે એને લેવાના છે 14+12+10+8। હવે આપણને એમ થાય કે શ્રમનું પ્રમાણ તો આપણે ઘટાડી નાખ્યું, બરાબર, અને જે આપણને ઉત્પાદકતા મૂલ્ય મળે છે એમાંથી દરેક એકમમાંથી આપણને એક સમાન મૂલ્ય મળે છે, પણ હવે તમારે અહીંયા એ બાબત ધ્યાનમાં રાખવાની થાય સમસીમાંતનો ખ્યાલ અમલમાં મૂક્યા પછી કે એ પ્રવૃત્તિમાં જે 6 શ્રમિકો તમે આપો છો, આ છ શ્રમિકો જ્યારે પોતાનું કામ પૂરું કરી લે, પોતાની એ પ્રવૃત્તિનું કાર્ય પૂરું કરી લે, પછી એ શ્રમિકને તમે સી પ્રવૃત્તિમાં પણ કામે લઈ શકો। સમસીમાંતનો ખ્યાલ તમને આવું કહેવા માગે છે કે દરેક એકમમાંથી મળતું છેલ્લું ઉત્પાદકતા મૂલ્ય ભલે એક સમાન હોય, પણ જે પ્રવૃત્તિમાં તમે વધુ શ્રમિકો અને શ્રમ ફાળવ્યા છે એ પ્રવૃત્તિનું કાર્ય પૂરું થઈ જાય પછી એ શ્રમિકને તમે બીજી પ્રવૃત્તિ કે જેમાં એનું ઉત્પાદકતા મૂલ્ય ઓછું હોય એમાં તમે છે એ કામે લગાડી શકો છો। એટલા માટે શ્રમના એકમો ઘટાડી અને સીમાંત ઉત્પાદકતા મૂલ્યને એક સરખું કરવાની વાત સમસીમાંતનો ખ્યાલ કહે છે। એટલે શું કહે છે કે ઉપરોક્ત ગણતરી મુજબ એ પ્રવૃત્તિમાંથી આપણને 6 શ્રમિકો લીધા હોય તો 18+16+14+12+10+8 કુલ ઉત્પાદકતા મૂલ્ય એ પ્રવૃત્તિ માટેનું સમસીમાંતનો ખ્યાલ અમલમાં મૂક્યા પછી 78 થાય। તેવી જ રીતે પ્રવૃત્તિ બીમાં 5 શ્રમિકો આપણે લીધા છે તો 16+14+12+10+8 કરો તો તમને 60 મળશે। પછી સી પ્રવૃત્તિ માટે 4 શ્રમિકો છે તો 14+12+10+8 44 ઉત્પાદકતા મૂલ્ય આપણને મળે છે। હવે અહીંયા તો ઉત્પાદકતા મૂલ્ય દરેક પ્રવૃત્તિનું જે કુલ ઉત્પાદકતા મૂલ્ય છે એ તો ઘટે જ છે, પણ અહીંયા જે છેલ્લે જે આપણને શ્રમના એકમમાંથી જે આઉટપુટ મળે છે, જે આપણને પ્રમાણ મળે છે, એ ત્રણેય પ્રવૃત્તિમાંથી છેલ્લે કેટલું મળે છે, 8-8-8 એક સમાન મળે
છે અને મેં તમને કીધું એમ કે કુલ ઉત્પાદકતા મૂલ્યનો હવે આપણે સરવાળો કરવાનો છે, જેમ અહીંયા આપણે ખ્યાલ અમલમાં નહોતો મૂક્યો ત્યારે આપણે સરવાળો કર્યો હતો એ બી સી પ્રવૃત્તિના કુલ સીમાંત ઉત્પાદકતા મૂલ્યનો, તો આપણને 180 મળ્યો હતો. અને સમ સીમાંતનો ખ્યાલ અમલમાં મૂક્યા પછી તમે ત્રણેય પ્રવૃત્તિનો સરવાળો કરો તો પ્રવૃત્તિ એમાંથી મળતું કુલ ઉત્પાદકતા મૂલ્ય આપણું 78 છે, એટલે કે 78, પ્રવૃત્તિ બીમાંથી મળતું 60 છે એટલે કે 60, અને પ્રવૃત્તિ સીમાંથી મળતું ઉત્પાદકતા કુલ મૂલ્ય છે 44, એટલે કે 44 એટલે 78 + 60 + 44 બરાબર 182, એ પણ વધુ છે. સમસીમાંતનો ખ્યાલ આપણે અમલમાં નહોતો મૂક્યો ત્યારે આપણને કુલ એ બી સીનું મળ્યું હતું 180 અને અહીંયા એ 182 મળ્યું છે. એટલે જે આપેલી પરિસ્થિતિમાં મહત્તમ છે, એટલે કે જે પ્રમાણે આપણે સમસીમાંતનો ખ્યાલ આપણે અમલમાં મૂકીએ તો એ પ્રમાણે આ પ્રમાણ જે છે એ એકદમ બરાબર છે, મહત્તમ છે. જ્યારે આપણે ખ્યાલ અમલમાં નથી મૂક્યો એના કરતાં જ્યારે ખ્યાલ અમલમાં મૂકીએ છીએ ત્યારે આ પ્રમાણ છે આપણને 180 કરતાં 182 વધારે મળે છે. એટલે આપણે કહી શકીએ કે સમસીમાંતના ખ્યાલ દ્વારા ઉત્પાદનના સાધનોની ફાળવણી કરવાથી છેલ્લે પ્રાપ્ત થતા એકમનું સમસીમાંત મૂલ્ય એક સરખું થાય અને કુલ ઉત્પાદકતા મૂલ્ય પણ વધે છે. એટલે આપણે કહી શકીએ કે જ્યારે સમસીમાંતનો ખ્યાલ આપણે અમલમાં મૂકીએ ત્યારે જે પ્રવૃત્તિનું કાર્ય પૂરું થઈ જાય એ પ્રવૃત્તિનું કાર્ય જેનું ઉત્પાદકતા મૂલ્ય ખૂબ વધુ હોય એને આપણે બીજી પ્રવૃત્તિમાં કામે લગાડી શકીએ છીએ, જેના દ્વારા આપણને છેલ્લે મળતા શ્રમનું એકમ છે એનું પ્રમાણ પણ સરખું મળે છે અને કુલ ઉત્પાદકતા મૂલ્ય પણ કેવું મળે છે, એક સરખું મળે છે. તો આ વાત થઈ સમસીમાંતના ખ્યાલની, જે તમારે 7 માર્ક્સમાં છે એક્ઝામમાં વારંવાર પૂછાય છે. નેક્સ્ટ લેક્ચરમાં એના પછીનો જે સિદ્ધાંત છે એ આપણે જોઈશું. થેન્ક યુ.